મેથડ ઇન જાવા ધીસ કીવર્ડ સ્ટેટિક કીવર્ડ ફાઈનલ ક્લિક કીવર્ડ મેથડ ઓવરલોડિંગ કન્સ્ટ્રક્ટર્સ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર્સ આ જે નાઇન ટૉપિક છે એની સ્ટડી આ ચેપ્ટરની અંદર કરીએ સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ડિફાઇનિંગ ક્લાસીસ ક્લાસને આપણે કઈ રીતે ડિફાઈન કરી શકીએ છીએ તો જોઈએ ડેફિનેશન અ ક્લાસ કેન બી ડિફાઈન એઝ અ ટેમ્પલેટ બ્લુ ધેટ ડિસ્ક્રાઈબ ધ બિહેવિયર ઓર સ્ટેટ ધેટ ઓબ્જેક્ટ ઓફ ઇટ ટાઈપ સપોર્ટ જા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ક્લાસ આપણે કોને કહીએ છીએ કે જેની અંદર ઓબ્જેક્ટ નો સમાવેશ થતો હોય અને એ નું બિહેવિયર એનું સ્ટેટ શું છે એના વિશેની જે માહિતી આપણને આપવામાં આવે છે એને આપણે કહીશું ક્લાસ રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ લઈએ ક્લાસની અંદર એન્ટિટીનો સમાવેશ થાય છે એટલે કે ઓબ્જેક્ટ ક્લાસ એ બ્લુપ્રિન્ટ છે ટેમ્પલેટ છે બીજા શબ્દની અંદર કહીએ તો પ્રોટોટાઈપ મોડેલ જે આપણે કોઈ પણ પ્લાનિંગ માટે રેડી કરીએ છીએ એને આપણે ક્લાસ કહી શકીએ ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે હાઉસ બનાવવાના હોઈએ છીએ આપણું ઘર બનાવીએ છીએ એના પહેલાં એનું પ્રોટોટાઈપ આપણે તૈયાર કરીએ છીએ કે હાઉસની અંદર કેટલા ફ્લોર હશે હાઉસમાં કેટલા દરવાજા હશે કેટલી બારીઓ હશે એના વિશેની જો પ્રોટોટાઈપ છે એના વિશેની જે ઇન્ફોર્મેશન આપણે રેડી કરીએ છીએ એનું જસ્ટ એક મોડેલ બનાવીએ છીએ તો જે પ્રોટોટાઈપ આપણે ક્રિએટ કરી છે એ આપણા હાઉસ માટે થશે એઝ અ ક્લાસ અને હાઉસ એ પ્રોટોટાઈપ રિલેટેડ હોવાથી હાઉસ આપણા માટે થશે ઓબ્જેક્ટ કે જેની અંદર અલગ અલગ પ્રોપર્ટીસ હોઈ શકે છે અને અલગ અલગ એના સ્ટેટસ છે કે એની અંદર હાઉસની અંદર વિન્ડો ડોર એની અંદર કેટલા પર્સન રહી શકે એ જે કેપેસિટી છે એને આપણે કહીશું ઓબ્જેક્ટની પ્રોપર્ટીસ અને મેથડ તો જોઈએ સૌથી પહેલાં ક્લાસ આપણે કઈ રીતે ક્રિએટ કરીએ છીએ ક્લાસ ક્રિએટ કરવા માટે આપણે સિમ્પલી ક્લાસ જે કીવર્ડ છે એનો યુઝ કરીશું જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ક્લાસ ક્રિએટ કરવા માટે ક્લાસ પ્રીડિફાઇન કીવર્ડ છે કાં તો રિઝર્વ કીવર્ડ છે જેની મદદથી આપણે ક્લાસ ક્રિએટ કરી શકીએ છીએ નેક્સ્ટ સિન્ટેક્સની અંદર આપણે જોઈએ ક્લાસ નેમ ક્લાસ નેમ જે છે એ યુઝર ડિફાઇન હશે કે ક્લાસનેમ આપણે લઈએ એ કાં તો કોઈ પણ ફોર એક્ઝામ્પલ આપણે પ્લસ જે એરેથમેટિક ઓપરેશન છે એ પરફોર્મ કરાવીએ છીએ તો એ સમયે ક્લાસ એઝ અ સમ આપણે ક્રિએટ કરી શકીએ છીએ તો ક્લાસ કીવર્ડ પ્રીડિફાઈન હશે રિસર્વ કીવર્ડ છે એને આપણે વેરિયબલ તરીકે યુઝ કરી શકીએ નહીં પણ ક્લાસ કીવર્ડની મદદથી આપણે ન્યૂ ક્લાસ ક્રિએટ કરીશું અને ત્યારબાદ ક્લાસનું નામ જે યુઝર ડિફાઇન હશે ક્લાસના બ્લોકની અંદર જોઈએ કરલી બ્રેકેટ ઓપન ક્લાસની અંદર હશે અલગ અલગ પ્રકારના વેરિયબલ જે વેરિએબલ હશે એને આપણે ઓબ્જેક્ટની મદદથી અને જે પણ મેથડ હશે એને પણ આપણે ઓબ્જેક્ટની મદદથી કોલ કરાવી શકીએ છીએ સો વેરિયેબલ જે છે ક્લાસની અંદર એ એકચ્યુઅલ ઓબ્જેક્ટ છે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ડિક્લેર કરી શકીએ છીએ મેથડ મેથડનું ટાઇપ હોઈ શકે છે ઇન્ટીજર હોઈ શકે છે ડબલ હોઈ શકે છે વોઇડ હોઈ શકે છે આ જે છે એ મેથડના ટાઈપ હશે રિટર્ન ટાઈપ કે જે મેથડ આપણે પરફોર્મ કરાવીએ છીએ જે મેથડ પર આપણે ઓપરેશન કરી રહ્યા છીએ તો એ મેથડ આપણને રિટર્નની અંદર કઈ વેલ્યુ એઝ આઉટપુટ આપશે તો એનો ટાઈપ આપણે અહીં ડિક્લેર કરીશું મેથડનું નામ હોઈ શકે છે મેથડનું નામ પણ યુઝર ડિફાઈન હશે મેથડની અંદર જે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ કાં તો પેરામીટર પાસ કરાવીએ છીએ એની લિસ્ટ પેરામીટર લિસ્ટ એ જ રીતના ક્લાસની અંદર આપણે બે વસ્તુનો સમાવેશ કરી શકીએ છીએ ક્લાસની અંદર વેરિયેબલ હોઈ શકે છે અને મેથડ હોઈ શકે છે તો ક્લાસની અંદર જે વેરિયેબલ છે અને જે મેથડ છે એના વિશેની જે માહિતી આપણને પૂરી પાડે છે એને આપણે કહીશું ક્લાસ કે વેરિયેબલ અને મેથડ કયા પર્પઝ માટે આપણે ક્લાસની અંદર ડિફાઈન કરેલા છે તો ક્લાસ એ આપણા માટે થશે બ્લુ અથવા તો પ્રોટોટાઇપ મોડેલ કે જે આપણને આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ ક્લાસની અંદર કયું એક્શન પરફોર્મ કરશે નેક્સ્ટ આપણે જોઈશું Java field Java ની અંદર કયા પ્રકારની ફિલ્ડ છે એને આપણે બીજા શબ્દની અંદર કહે તો એક્સેસ મોડિફાયર there are four possible access modifier for java field field નો બીજો એક શબ્દ છે વેરીએબલ ફિલ્ડને આપણે વેરીએબલ પણ કહી સકીએ છીએ જાવાની અંદર જે પણ આપણે વેરિયેબલ ડિકલેર કરીએ છીએ ક્રિએટ કરીએ છીએ તો એને એક્સેસ કરવા માટે ચાર પ્રકારની ફિલ્ડ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણને પ્રોવાઈડ કરે છે સૌથી પહેલાં જોઈએ ધ પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ધ પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર મીન્સ ધેટ ઓનલી કોડ ઇનસાઇડ ધ ક્લાસ ઇટ સેલ્ફ કેન એક્સેસ ધીસ જાવા ફિલ્ડ પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર જો આપણે વેરિયબલને આપીશું કે વેરિયેબલ ઓર મેથડ માટે એઝ અ આપણે પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ડિકલેર કરીશું તો જે વેરિયેબલ છે કાં તો મેથડ છે એને ફક્ત ક્લાસની અંદર જ એક્સેસ કરી શકાશે ક્લાસની બહાર એને આપણે એક્સેસ કરી શકીશું નહીં એક્ઝામ્પલ તરીકે જે આપણે હાઉસનું એક્ઝામ્પલ લીધું તો હાઉસની અંદર કેટલીક એવી વસ્તુ હોય છે કે જે પ્રાઇવેટ હોય છે કેટલાક એવા વેરિયેબલ કાં તો કેટલાક ઓબ્જેક્ટ હશે હાઉસની અંદર કે જે પ્રાઇવેટ હશે ને એને ઘરના જે મેમ્બર છે એ જ એને એક્સેસ કરી શકશે બીજા વ્યક્તિઓ એને એક્સેસ કરી શકશે નહીં ધ પેકેજ સેકન્ડ નંબરનું છે પેકેજ એક્સેસ મોડિફાયર પેકેજ એક્સેસ મોડિફાયરને આપણે ડિફોલ્ટ એક્સેસ મોડિફાયર પણ કહીએ છીએ કે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જ્યારે કોઈપણ એક્સેસ મોડિફાયર આપણે ડિક્લેર નહીં કરીએ તો ડિફોલ્ટની અંદર પેકેજ એક્સેસ મોડિફાયર આપણા માટે ડિક્લેર થયેલું છે એ રીતના આપણે કન્સિડર કરીએ છીએ ધ પેકેજ એક્સેસ મોડિફાયર મીન્સ ધટ ઓનલી કોડ ઇન સેટ ધ ક્લાસ ઇટ સેલ્ફ ઓર અધર ક્લાસીસ ઇન ધ સેમ પેકેજ કેન એક્સેસ ધ ફિલ્ડ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જ્યારે આપણે એક કરતાં વધારે ક્લાસીસ ક્રિએટ કરીએ છીએ અને એ ક્લાસીસની અલગ અલગ ફાઇલ આપણે ક્રિએટ કરીએ છીએ એ બધી ફાઇલને જ્યારે આપણે એક જ ફોલ્ડરની અંદર સેવ કરીએ છીએ તો એ ફોલ્ડર આપણા માટે બને છે પેકેજ જવાની અંદર જ્યારે એક કરતાં વધારે ક્લાસીસ એક ફોલ્ડરની અંદર સેવ હશે તો સેમ ફોલ્ડરની અંદર એક ક્લાસીસના જે ફિલ્ડ છે જે વેરિયેબલ છે એને અધર क्लास एक्सेस कर सकते जयरे अपने ने पेकेज एक्सेस मॉडिफायर तरीके डिक्लेर कर थर्ड नंबर द प्रोटेक्टेड एक्सेस मॉडिफायर इज लाइक ध पेकेज मॉडिफायर एक्सेप्ट सब क्लासीस ऑफ द क्लास कैन ऑल्सो एक्सेस द फील्ड इवन इफ सब क्लासीस इज नॉट लोकेटेड इन द सेम पेकेज प्रोटेक्टेड એક્સેસ મોડિફાયર એટલે કે એવા પ્રકારનું એક્સેસ મોડિફાયર છે જેની મદદથી એક કરતાં વધારે પેકેજ વન ઓર ટુ એક કરતાં વધારે પેકેજ જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ તો જે વન નંબરનું પેકેજ છે એની અંદર કેટલાક ક્લાસીસ હશે અને સેકન્ડ નંબરનું પ્લે પેકેજ છે એની અંદર પણ ક્લાસીસ હશે વન નંબરની અંદર જે મેઇન ક્લાસીસ છે એના સબ ક્લાસીસ જો પૅકેજ વનની અંદર નહીં હોય તો પેકેજ ટુની અંદર એના સબ ક્લાસીસ હોઈ શકે છે મેઇન ક્લાસીસ જે પેકેજ વનની અંદર છે એના સબ ક્લાસીસ પેકેજ ટુની અંદર હશે તો એ સમયે જ્યારે આપણને પૅકેજ વનની અંદર જે મેઇન ક્લાસીસ છે એના ફિલ્ડ એના વેરિયેબલ એક્સેસ કરવાની જરૂર પેકેજ ટુની અંદર પડશે કે જે સબ ક્લાસીસ છે પેકેજ વનની અંદર જે મેઇન ક્લાસ છે એના તો એ સમયે જ્યારે જે પણ ફિલ્ડ આપણે ડિક્લેર કરી હશે જે વેરિયબલ હશે કાં તો મેથડ હશે એની આગળ આપણે પ્રોટેક્ટેડ જે કીવર્ડ છે એનો યુઝ કર્યો હશે તો ઇઝીલી આપણે એક પેકેજમાંથી બીજા પેકેજની અંદર વેરિયેબલ કાં તો મેથડને એક્સેસ કરી શકીશું લાસ્ટ જે છે એ છે પબ્લિક ધ પબ્લિક એક્સેસ મોડિફાયર મીન્સ ધેટ ધ ફિલ્ડ કેન બી એક્સેસ બાય ઓલ ક્લાસીસ ઇન યોર એપ્લિકેશન પબ્લિક એક્સેસ મોડિફાયર વિશે ઇઝીલી આપણે સમજી શકીએ છીએ કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટની કેટલીક એવી સર્વિસ છે જે પબ્લિક માટે હોય છે જેમ કે એસ ટી બસની જે સુવિધા છે એ પબ્લિક માટે જ છે સો કોઈ પણ વ્યક્તિ એસટી બસ બસનો યુઝ કરી શકે છે જ્યારે પ્રોટેક્ટેડ ઓર પ્રાઇવેટ એ વસ્તુ કોઈ એક ઓનરની હશે જેને કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકતું નથી તો પબ્લિક એક્સેસ મોડિફાયર આપણે કોને કહીશું કે આપણે જ્યારે કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરીએ છે ફોર એક્ઝામ્પલ વેબ એપ્લિકેશન હોઈ શકે કાં તો ડેસ્કટોપ એપ્લિકેશન હોઈ શકે એવા પ્રકારની એપ્લિકેશન જ્યારે પણ આપણે ડેવલપ કરીએ છીએ એ સમયે જે પણ વેરિયેબલ કાં તો મેથડ કાં તો ક્લાસીસ આપણે ક્રિએટ કરીએ છીએ એને ઓલ એપ્લિકેશનની અંદર કોઈ પણ ક્લાસીસ કોઈ પણ વેરિએબલ એને એક્સેસ કરી શકે તો એના માટે આપણે એને એઝ અ પબ્લિક તરીકે ક્રિએટ કરીએ છીએ તો એને આપણે કહીશું પબ્લિક એક્સેસ મોડિફાયર નેક્સ્ટ આપણે જોઈએ જાવાની અંદર મેથડ મેથડ ઇન જાવા મેથડ આપણે જાવાની અંદર કઈ રીતે ડિકલેર કરીએ છે એની સિન્ટેક્સ શું છે એના વિશેની સ્ટડી કરીએ અ મેથડ ઇઝ અ બ્લોક ઓફ કોડ ઓર કલેક્શન ઓફ સ્ટેટમેન્ટ ઓર સેટ ઓફ કોડ ગ્રુપ ટુગેધર ટુ પરફોર્મ અ સટન ટાસ્ક ઓર ઓપરેશન ધ મેથડ ડિક્લેરેશન પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ મેથડ એટ્રીબ્યુટ સજેસ્ટ વિઝિબિલિટી રિટર્ન ટાઈપ નેમ એન્ડ આર્ગ્યુમેન્ટ મેથડ આપણે કોને કહીશું કે જ્યારે કોઈ એક ઓપરેશન પર્ટીક્યુલર ઓપરેશન આપણે પરફોર્મ કરવું છે તો એ સમયે આપણે એ ઓપરેશન રિલેટેડ જે કોડ ડેવલપ કરીએ છીએ જે કોડિંગ આપણે કહીએ છીએ એનો એક ગ્રુપ બનાવીએ છીએ એને આપણે કહીશું મેથડ મેથડ ડિક્લેરેશનની અંદર એક્ઝામ્પલની મદદથી આપણે શીખીએ કે જે સ્ટેટમેન્ટ ઓફ કલેક્શન છે જે ગ્રુપ આપણે ક્રિએટ કર્યું છે કોડનું તો એને આપણે મેથડ કહીએ છીએ એક્ઝામ્પલ તરીકે આપણે કોઈક મેથડ ક્રિએટ કરીએ છીએ એક્ઝામ્પલમાં આપેલી છે સમ સમની અંદર આપણે ઓપરેશન પરફોર્મ કરાવીશું એ પ્લસ બી એ પ્લસ બી જે વેરિયેબલ છે એ આપણે લીધા છે અને આપણું ઓપરેશન છે એનું એડિશન કરવાનું સો સમ આપણા માટે થશે મેથડ ને એની અંદર જેટલા પણ સ્ટેટમેન્ટ હશે એ કોડિંગનું ગ્રુપ થશે કોડિંગ લાઈન જે છે એનું ગ્રુપ થશે ને એને આપણે કહીશું મેથડ તો મેથડ ડિકલેરેશન માટેની સિન્ટેક્સ આપણે જોઈ લઈએ એક્સેસ સ્પેસિફાયર મેથડ જો પબ્લિક આપણે એને એક્સેસ સ્પેસિફાયર આપ્યું હશે તો ઓલ એપ્લિકેશનની અંદર આપણે એને યુઝ કરી શકીશું જો પ્રાઇવેટ આપ્યું હશે તો એ મેથડ ફક્ત જે તે ક્લાસ માટે જ આપણે એને એક્સેસ કરી શકીશું કે આ મેથડ સમ નામની મેથડ છે તો આપણે એક્ઝામ્પલ તરીકે ક્લાસ ક્રિએટ કર્યો હશે મેથેમેટિકલ ઓપરેશન એ ક્લાસની અંદર જ આપણે સમ મેથડ છે એને એક્સેસ કરી શકીશું બીજા ક્લાસ માટે એ મેથડ આપણે એક્સેસ કરી શકીશું નહીં જો પબ્લિકની જગ્યાએ આપણે એને આપ્યું હશે પ્રાઇવેટ રિટર્ન ટાઈપ એન્ટીજર સમની અંદર કયા પ્રકારના પેરામીટર પાસ કરાવીએ છે એના પર એનો રિટર્ન ટાઈપ ડિપેન્ડ કરશે જો ડેસિમલ વેલ્યુ હશે ટેન પોઈન્ટ ફાઇવ ઓર ઇલેવન પોઈન્ટ ફાઇવ એ રીતના જો ડેસિમલ વેલ્યુ આપણે પાસ કરાવે છે એ સબ પેરામીટર લિસ્ટ તો રિટર્ન ટાઈપ આપણે અહીંયા લખીશું ફ્લોટ કાં તો ડબલ મેથડનું નામ મેથડ નેમ યુઝર ડિફાઇન પણ હોઈ શકે છે અને પ્રી ડિફાઇન પણ હોઈ શકે છે પ્રિડિફાઈનની અંદર એવી મેથડ કે જે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણને પહેલેથી પ્રોવાઈડ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ મેક્સ મેક્સ મેથડની અંદર શું થશે કે મેક્સ નાઇન કોમાં ફાઇવ આ રીતના આપણે જ્યારે પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીશું તો મેક્સ નામની જે મેથડ છે એ આપણને જે બે નંબર આપણે એઝ અ પેરામીટર તરીકે મેક્સ મેથડની અંદર લીધા હતા નાઇન કોમાં ફાઈવ તો એમાંથી મેક્સિમમ નંબર એટલે કે લાર્જેસ્ટ નંબર કયો છે એ આઉટપુટ આપણને આપશે જ્યારે અહીં જે આપણે મેથડ ડિક્લેર કરી છે મેથડનું નામ લખ્યું છે સમ એ યુઝ ડિફાઈન મેથડ છે એની જગ્યાએ આપણે કોઈ પણ નામ લખી શકીએ ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઇન્ફો પણ લખી શકીએ જેની અંદર આપણે સ્ટ્રિંગ તરીકે સ્ટુડન્ટનું નામ સ્ટુડન્ટની એજ એ રીતના પેરામીટર લિસ્ટ તરીકે પાસ કરાવી શકીએ છીએ અને લાસ્ટની અંદર હશે મેથડ બ્લોક મેથડની અંદર હશે મેથડ બોડી મેથડ સિગ્નેચર જે ઉપર આપણે ડિક્લેર કર્યું છે મેથડનું એક્સેસ સ્પેસિફાયર એનો રિટર્ન ટાઈપ મેથડ નેમ પેરામીટર લિસ્ટ એને આપણે કહીશું મેથડ હેડર તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર મેથડ ક્રિએટ કરવી સૌથી ઇઝી છે સૌથી પહેલાં મેથડ એ કયા પ્રકારની છે પબ્લિક છે પ્રોટેક્ટેડ છે એ આપણે ડિક્લેર કરીશું એને એક્સેસ સ્પેસિફાયર કહી શકીએ છીએ એનો રિટર્ન ટાઈપ કયો હશે કે મેથડની અંદર કોઈ ઓપરેશન પરફોર્મ થશે કોઈ ટાસ્ક પરફોર્મ થશે તો એ આપણને કયા પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે એનો ટાઈપ આપણે લખીશું સ્ટ્રિંગ ડબલ ઇન્ટીજર એટેક્સ્ટ્રા મેથડનું નામ પ્રીડિફાઇન હોઈ શકે છે એવી મેથડ કે જે જવાની અંદર પહેલેથી ડિફાઇન કરેલી હોય છે કાં તો એવી મેથડ કે જે યુઝર ડિફાઇન હોય છે નેક્સ્ટ પેરામીટર લિસ્ટ અને લાસ્ટની અંદર મેથડની અંદર જે પણ સ્ટેટમેન્ટ આપણે રાઇટ કરવાના છે એ તો જવાની અંદર મેથડ આપણે કોને કહીએ છીએ કે જે ગ્રુપ ઓફ કલેક્શન છે કોડનું એને આપણે કહીશું મેથડ એકવાર આપણે જ્યારે એને મેથ મેથડ એઝ અ ક્રિએટ કરીએ છીએ એકવાર કોડ ક્રિએટ કર્યા પછી એને આપણે ઇઝીલી મોડિફાય કરી શકીએ છીએ એને વારંવાર યુઝ કરી શકીએ છીએ એટલે કે રિયુઝેબિલિટી મેથડ આપણને પ્રોવાઈડ કરે છે અને ટાઈમ સેવિંગ કે વારંવાર આપણે એજ કોડ ટાઈપ કરવાની જરૂર પડતી નથી એ મેથડના જાવાની અંદર એડવાન્ટેજીસ છે નેક્સ્ટ આપણે જોઈએ ધ ધીસ કીવર્ડ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધીસ કીવર્ડ જાવાની અંદર નામ પરથી આપણને ખ્યાલ આવે છે ધીસ એટલે આ

ધીસ કીવર્ડનો યુઝ જાઓ પોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણે જે પણ ક્લાસ ક્રિએટ કર્યો છે એનું જે કરન્ટ ઓબ્જેક્ટ છે એને રેફરન્સ તરીકે એને રિફર કરે છે એનો સંદર્ભ જે છે એ આપણે ધીસ કીવર્ડની મદદથી આપી શકીએ છીએ એક્ઝામ્પલની અંદર જોઈએ ક્લાસ આપણે ક્રિએટ કર્યો છે અને એનું નામ આપણે આપ્યું છે ક્લાસ નામ છે એની અંદર ત્રણ વેરીએબલ આપણે ડીક્લર કરે છે a b c મેથડ ક્રિએટ કરી છે વોઇડ ઇનપુટ પેરામીટર આપણે પાસ કરાવ્યા છે ઇન્ટીજર a ઇન્ટીજર b હવે આપણે અહીં મેથડ ની અંદર this.a = a, a this.b = b જે પર મેથડ આપણે ક્રિએટ કરી છે એના પછી તરત મેથડડની અંદર જે સ્ટેટમેન્ટ આપણે રાઇટ કરીએ છીએ જે કોડિંગ લાઈન આપણે રાઈટ કરી છે એની અંદર આપણે લખ્યું છે ધીસ ડોટ એ ઇઝ ટુ એ તો જે કરંટ ઓબ્જેક્ટ છે જે બી વેરિયેબલ આપણે પાસ કરાવીએ છીએ એને આપણે અહીં આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ સો જે પણ આપણે ઓબ્જેક્ટ હશે કાં તો જે વેરિયબલ હશે કરન્ટ ક્લાસની અંદર એને રેફરન્સ તરીકે જ્યારે આપણે ઇન્વોક કરાવીએ છીએ એને કોલ કરાવીએ છીએ એ સમયે આપણે ધીસ કીવોર્ડનો યુઝ કરીશું બીજું એક ફંક્શન આપણે ક્રિએટ કર્યું છે ઇન્ટીજર મલ એટલે કે મલ્ટીપ્લિકેશન પેરામીટર આપણે પાસ કરાવતા નથી રિટર્ન એ ઇન્ટુ બી સેમિકોલોન મેઇન ક્લાસ આપણે ક્રિએટ કરીએ છે ક્લાસ પ્રેઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઈન સ્ટ્રિંગ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એની અંદર આપણે લખીશું હવે અહીં જે છે એ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ એ એ ક્લાસનું નામ હશે સ્મોલ એ જે છે એ આપણા માટે થશે ઓબ્જેક્ટ ઇઝિકલ ટુ ન્યૂ એ અને બ્રેકેટ જ્યારે ક્લાસની પાછળ આપણે બ્રેકેટ લગાવીએ છીએ તો એ આપણા માટે થશે કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટર આપણ એટલા માટે યુઝ કરીએ છીએ કે એની મદદથી આપણે એ ક્લાસની અંદર ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટેની જે રીત છે એ છે પહેલાં તો ક્લાસનું નામ ત્યારબાદ ઓબ્જેક્ટનું નામ ઇઝિકલ ટુ ન્યૂ કીબોર્ડ અને લાસ્ટની અંદર કન્સ્ટ્રક્ટર કે જે ક્લાસનું નામ હશે સેમ નેમ કન્સ્ટ્રક્ટરનું હશે નેક્સ્ટ લાઇન આપણે જોઈએ એ ડોટ ઇનપુટ આજે ઓબ્જેક્ટ આપણે અહીં લીધો છે એ ઇઝિકલ ટુ વન ડોટ ઇનપુટ એની અંદર બે પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ ટુ કોમા થ્રી જ્યારે પણ એ ડોટ ઇનપુટ આ લાઇન પર આપણે હોઈશું એક્ઝિક્યુશનની અંદર તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોલ કરશે ઇનપુટ મેથડને જે વર્ડ ઇનપુટ મેથડ આપણે ક્રિએટ કરી છે એને એ એ ડોટ ઇનપુટ મેથડ એટલે કે ઓબ્જેક્ટ એ જે છે એ ઇનપુટ મેથડને કોલ કરાવશે અને ઇનપુટની અંદર ઇન્ટીજર એ ઇઝ ટુ ટુ અને ઇન્ટીજર બી ઇઝ ટુ થ્રી એ રીતના આપણે એઝ અ પેરામીટર પાસ કરાવીશું જે અહીં આપણે આર્ગ્યુમેન્ટ આપી છે એ અહીં આપણે પેરામીટર તરીકે પાસ કરાવીશું હવે ધીસ ડોટ એ એની અંદર કયા પ્રકારના કયા પ્રકારની વેલ્યુ હશે તો એની અંદર ટુ હશે અને બીની અંદર હશે થ્રી ધીસ કીવર્ડ આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે ક્લાસની અંદર જે કરંટ ઓબ્જેક્ટ છે એને રિફર કરવા માટે આપણો ક્લાસની અંદર કરંટ ઓબ્જેક્ટ છે એ એ જે છે એ આપણા માટે થશે કરંટ ઓબ્જેક્ટ અને એની મદદથી આપણે કોલ કરાવીએ છીએ ઇનપુટ મેથડને એની અંદર બે વેરિયેબલ છે ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી સો ધીસ કીવર્ડનો યુઝ એટલા માટે થાય છે કે આપણે કરંટ ઓબ્જેક્ટને રેફરન્સ તરીકે યુઝ કરી શકીએ છીએ નેક્સ્ટ જ્યારે પણ ઇન્ટીજર એક્સ હશે સેકન્ડ લાઈન થર્ડ લાઇનની અંદર ઇન્ટીજર એક્સ આપણે ન્યૂ એરિયેબલ લીધો છે એક્સની અંદર આપણી વેલ્યુ હશે એ ડોટ મલ્ટિપ્લિકેશન હવે ફરીથી ઓબ્જેક્ટ એ જે આપણે ક્રિએટ કર્યો છે મેઇન ક્લાસની અંદર અહીંથી મલ્ટિપ્લિકેશનની જે મેથડ છે એને કોલ કરાવશે મલ્ટિપ્લિકેશનની અંદર આવશે એ ઇન્ટુ બી અહીં આપણે એ કે બી એઝ અ પેરામીટર તરીકે પાસ કરાવતા નથી પણ હાલ આપણી પાસે એ નામનો ઓબ્જેક્ટની અંદર એ અને બે બીની વેલ્યુ ટુ અને થ્રી આપણને અસાઇન કરી દેવામાં આવશે તો જ્યારે પણ આપણે એ મલ્ટિપ્લાય બી કરીશું તો ટુ ઇન્ટુ થ્રી થશે અને આન્સર આપણને આઉટપુટની અંદર મળશે સિક્સ તો એક્ઝિક્યુશન આપણે કરીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલેન પ્રિન્ટ લાઇન એક્સ વેલ્યુ વેલ્યુની એક્સની જે વેલ્યુ હશે એ આપણને મળશે સિક્સ આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ અને બીનું મલ્ટિપ્લિકેશન થઈને વેલ્યુ આપણને મળે છે સિક્સ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ધીસ કીવર્ડ જે છે એ કરંટ ક્લાસની અંદર કરંટ ઓબ્જેક્ટને રિફર કરવા માટે યુઝ કરીએ છીએ અને જે ઓબ્જેક્ટ છે એ ક્લાસની અંદર સેમ ક્લાસની અંદર મેઇન ક્લાસની અંદર બીજા ક્લાસીસ પણ હોઈ શકે છે તો એ ક્લાસની અંદર જે પણ મેથડ હશે કે કોઈ પણ વેરિયેબલ હશે એને ઇઝીલી રિફર કરી શકે છે કયો કીવર્ડ ધીસ કીવર્ડ નેક્સ્ટ આપણે જોઈશું

એ વેરિયેબલ હોઈ શકે મેથડ હોઈ શકે અને કોઈ બ્લોક પણ આપણે એઝ અ સ્ટેટિક તરીકે ક્રિએટ કરી શકીએ છીએ તો સ્ટેટિક જે કીવડ છે એની મદદથી આપણે સ્ટેટિક વેરિએબલ ક્રિએટ કરી શકીએ છીએ સ્ટેટિક મેથડ ક્રિએટ કરી શકીએ છીએ અને સ્ટેટિક બ્લોક પણ ક્રિએટ કરી શકીએ છીએ ધ સ્ટેટિક કેન બી વેરિએબલ મેથડ એન્ડ બ્લોક अ स्टेटिक मेथड बिलोंग टू द क्लास रादर देन ऑब्जेक्ट ऑफ क्लास अब स्टेटिक मेथड जो है ये क्लास बिलोंग कर से कोई ऑब्जेक्ट पर डिपेन्ड ह स्टेटिक मेथड कैन बी इनवोक विदाउट द नीड फॉर क्रिएटिंग एन ऑब्जेक्ट ऑफ क्लास जारे जयपे कोई स्टेटिक मेथड क्रिएट करिए करें अँ अपने मेथड क्रिएट करें स्टेटिक वर्ड मेथ इन एक्स તો એ મેથડ આપણે જ્યારે પણ મેઈન મેથડમાંથી એને કોલ કરાવીએ છીએ મેથ ફોટી ટુ તો ડાયરેક્ટલી આપણે એને કોલ કરાવી શકીશું એના માટે આપણને કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર પડશે નહીં તો સિમ્પલ છે જ્યારે પણ આપણે કોઈ સ્ટેટિક મેથડ ક્રિએટ કરીએ છીએ તો એના માટે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર પડશે નહીં વિધાઉટ ઓબ્જેક્ટ આપણે સ્ટેટિક મેથડને કોલ કરાવી શકીએ છે સ્ટેટિક મેથડ કેન એક્સેસ સ્ટેટિક ડેટા મેમ્બર એન્ડ કેન ચેન્જ ધ વેલ્યુ ઓફ ઇટ સ્ટેટિક મેથડ જે છે એ સ્ટેટિક ડેટા મેમ્બરને જ એક્સેસ કરી શકશે અહીં જે આપણે ડેટા મેમ્બર લીધા છે એઝ અ વેરિયેબલ ઇન્ટિજર એ ઇઝ ઇક્વલ ટુ થ્રી તો જે સ્ટેટિક છે એને જ આપણે સ્ટેટિક મેથડ મેથ ની અંદર એક્સેસ કરી શકીશું ટુ ક્રિએટ સચ અ મેમ્બર પ્રિસિડેન્સી ઇટ્સ ડિક્લેરેશન વિથ ધ કીવર્ડ સ્ટેટિક જ્યારે પણ આપણે કોઈ વેરિયબલ કાં તો મેથડને સ્ટેટિક ક્રિએટ કરવી હોય તો એની આગળ જસ્ટ સ્ટેટિક કીવર્ડના આપણે યુઝ કરીશું ધ મેથડ કોમન એક્ઝામ્પલ ઓફ સ્ટેટિક મેમ્બર ઇઝ મેઇન

અને એનો રિટર્ન ટાઈપ જે છે એ છે વોઇડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન બ્રેકેટની અંદર સ્ટ્રિંગ ને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ સો જ્યારે પણ આપણે મેઇનની આગળ સ્ટેટિક કીવર્ડનો યુઝ કરીશું તો મેઇન મેથડ ક્લાસની અંદર કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એના પહેલાં મેઇન મેથડ કોલ થશે સ્ટેટિક કીવર્ડનો ફાયદો એ છે એનો એડવાન્ટેજ એ છે કે જે મેથડ આપણે ક્રિએટ કરીએ છીએ એને વિધાઉટ ઓબ્જેક્ટ આપણે કોલ કરાવી શકીએ છીએ જો એને એઝ અ સ્ટેટિક તરીકે આપણે ડિક્લેર કર્યું હોય કાં તો સ્ટેટિક કીવર્ડનો યુઝ કર્યો હોય તો મેઇન મેથડ ઇઝ ડિક્લેર એઝ અ સ્ટેટિક બિકોઝ ઇટ મસ્ટ બી કોલ બિફોર એની ઓબ્જેક્ટ એક્ઝિસ્ટ જ્યારે કોઈ ઓબ્જેક્ટ હોય જ નહીં અસ્તિત્વમાં જ કોઈ ઓબ્જેક્ટનું અસ્તિત્વ જ નથી

ઓનલી એક્સેસ સ્ટેટિક ડેટા હવે જે સ્ટેટિક મેથડ હશે એને મેથ મેથડ કોલ કરાવી શકશે કાં તો જે સ્ટેટિક વેરિયેબલ હશે એને જ મેથ નામની જે સ્ટેટિક મેથડ આપણે ક્રિએટ કરી છે એની અંદર આપણે એવા વેરિયેબલને એક્સેસ કરી શકીશું જે પોતે સ્ટેટિક વેરિયેબલ હશે સેમ ક્લાસની અંદર સો સ્ટેટિક કીવર્ડનો આપણે યુઝ એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણે કોઈ વેરિએબલ ક્રિએટ કરાવીએ કોઈ મેથડ ક્રિએટ કરાવીએ કાં તો કોઈ બ્લોક ક્રિએટ કરીએ તો જ્યારે કોઈ નું અસ્તિત્વ નહીં હોય ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો નહીં હોય તો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ એના પહેલાં આપણે સ્ટેટિક મેથડને કોલ કરાવીએ છીએ તો કોઈ પણ મેથડને જ્યારે આપણે ઓબ્જેક્ટ વગર કોલ કરાવી હોય વિધાઉટ ઓબ્જેક્ટ આપણે જ્યારે એને કોલ કરાવીએ છીએ ત્યારે આપણે સ્ટેટિક કીવર્ડનો યુઝ કરીશું એક્ઝામ્પલની અંદર જોઈ લઈએ ક્લાસ પ્રેઝ લીધો છે સ્ટેટિક આપણે લીધું છે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટીજર એ નામના વેરિયેબલની અંદર આપણે ત્રણ અસાઇન કર્યા છે અને એને આપણે સ્ટેટિક તરીકે ડિક્લેર કર્યું છે નેક્સ્ટ મેથડ આપણે ક્રિએટ કરીએ છીએ મેથ પણ એનો ટાઈપ પણ વોઇડ હશે અને એને આપણે સ્ટેટિક કીવર્ડ યુઝ કરીને એઝ અ સ્ટેટિક મેથડ તરીકે ક્રિએટ કરીએ છીએ સ્ટેટિક વોઇડ મેથ આર્ગ્યુમેન્ટની અંદર ઇન્ટીચર એક્સ મેથડની અંદર જે સ્ટેટમેન્ટ છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ જે એક્સનું વેલ્યુ હશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એ ઇઝ ટુ એની જે વેલ્યુ આપણે સેન કરી છે એ નેક્સ્ટ સ્ટેટિક બ્લોક આપણે ક્રિએટ કર્યો છે જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે કે સ્ટેટિક ત્યારબાદ બ્લોક આપણે ક્રિએટ કરી શકીએ છીએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ લાઇન આર્ગ્યુમેન્ટ એની અંદર ડાયરેક્ટલી આપણે કોઈપણ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા વગર જાવાની અંદર ક્લાસની અંદર કોઈ પણ મેથડ કોલ કરાવી હોય કાં તો કોઈ વેરીએબલને આપણે એક્સેસ કરવો હોય તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની જરૂર પડે છે પણ અહીં મેથ અને ડાયરેક્ટ આપણે એને આર્ગ્યુમેન્ટ આપીએ છીએ ફોર્ટી ટુ મેથની અંદર હવે ઇન્ટીજર એક્સ જે છે એની વેલી થશે ફોર્ટી ટુ અને જ્યારે આપણે પ્રિન્ટ કરાવીશું એ તો એની વેલ્યુ આપણે પહેલેથી એસાઇન કરી છે થ્રી આઉટપુટની અંદર એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ટુ અને એ ઇઝ ઇક્વલ ટુ થ્રી આપણને આઉટપુટ જનરેટ થઈને રિઝલ્ટ મળશે સો સ્ટેટિક કીવર્ડનો યુઝ આપણે શીખી ગયા કે વિધઆઉટ ઓબ્જેક્ટ કોઈ મેથડ કાં તો વેરિયેબલને આપણે એક્સેસ કરવું હોય અને એ પણ જે મેથડ આપણે એઝ અ સ્ટેટિક તરીકે ડિક્લેર કરી હોય એની અંદર જ આપણે સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરી શકીએ છીએ કાં તો બીજી એવી કોઈ મેથડ હશે જે પોતે સ્ટેટિક હશે એના જે વેરિયેબલ હશે એને એક્સેસ કરી શકીશું સો સ્ટેટિક કીવર્ડનો યુઝ આપણે જોઈ ગયા નેક્સ્ટ આપણે જોઈએ ફાઇનલ કીવર્ડ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જોઈએ ફાઇનલ કીવર્ડ અ વેરિયેબલ કેન બી ડિકલેર એઝ અ फाइनल क्लासिस ની અંદર જે પણ આપણે વેરીએબલ લઈ છે ઇન્ટીજર a પ્રીવિયસ સ્લાઇડ ની અંદર આપણે જોયું સ્ટેટિક ઇન્ટીજર a તો અહીં આપણે ડીકલેર કર્યું છે ફાઇનલ ઇન્ટીજર i તો જે પણ વેરીએબલ હશે એને પણ આપણે એઝ અ ફાઇનલ તરીકે ડીકલેર કરી સકીએ છે ધ જાવા ફાઇનલ કીવર્ડ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ સમથિંગ કે નોટ ચેન્જ જાવાની અંદર જ્યારે પણ આપણે ફાઇનલ કીવર્ડનો યુઝ કરીશું તો જે પણ વેરિયેબલ હશે કાં તો મેથડ હશે એની અંદર જે પણ સ્ટેટમેન્ટ હશે એને ચેન્જ કરી શકાશે નહીં ફાઇનલ એટલે કન્ફર્મ એ જ વસ્તુ હશે કે એને કોઈ દિવસ બદલી શકાશે નહીં યુઝ ઓફ ફાઇનલ કીવર્ડ ફાઇનલ કીવર્ડના કેટલાક ઉપયોગો છે ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધેટ ક્લાસ કેન નોટ બી એક્સટેન્ડ જ્યારે ક્લાસને આપણે ફાઇનલ તરીકે ડિક્લેર કરીએ છીએ તો ક્લાસને આપણે એક્સટેન્ડ કરી શકીશું નહીં કે એની અંદર જે પણ સ્ટેટમેન્ટ આપણે રાઇટ કરીએ છીએ એ જ એક્ઝિક્યુટ થશે એની અંદર એક્સ્ટ્રા એક્સટેન્ડ કરી શકાય એવા સ્ટેટમેન્ટને આપણે એડ કરી શકીશું નહીં એને આપણે કહીશું ફાઇનલ ક્લાસ ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધેટ અ મેથડ નોટ બી ઓવર રીડન જ્યારે કોઈ મેથડને આપણે ફાઇનલ તરીકે ડિકલેર કરીશું તો એ મેથડની અંદર જે પણ આપણે ડેટા કાં તો જે પણ વેરિયેબલ મેથડની અંદર આપણે એક્સેસ કર્યા છે એને કોઈ બીજી મેથડ એક્સેસ કરી શકશે નહીં ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધેટ અ લોકલ કે નોટ બી ચેન્જ વન્સ ઇટ્સ વેલ્યુ ઇઝ સેટ લોકલ વેરિયેબલ તરીકે જ્યારે કોઈ મેથડની અંદર આપણે વેરિયેબલ ક્રિએટ કરીએ છીએ ઇન્ટીજર આઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ફોર એક્ઝામ્પલ આપણા માટે લોકલ વેરિયબલ થશે તો એ વેરિયેબલની જે વેલી આપણે સેટ કરી છે એને અસાઇન કરી છે એને આપણે જો એ સ ફાઇનલ તરીકે ડિક્લેર કરીશું તો એને આપણે ચેન્જ કરી શકીશું નહીં

આપણે કોઈ દિવસ ચેન્જ કરી શકીએ નહીં ઓલ પ્રોગ્રામિંગની અંદર એ વેલ્યુ અચળ હશે એને બદલી શકાશે નહીં એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ પબ્લિક ક્લાસ પ્રેસ ફાઇનલ કીવર્ડનો યુઝ કર્યો છે એક વેરિયેબલ આપણે ક્રિએટ કર્યો છે એનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને વેરિયેબલનું નામ છે આઈ એની વેલ્યુ આપણે સેટ છે ટેન મેથડ ક્રિએટ કરી છે એબીસી એનો જે ટાઈપ છે રિટર્ન ટાઈપ એ છે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવી છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઈન ફાઈનલ વેરિયેબલ વેલ્યુ જેની અંદર આઈની જે વેલ્યુ આપણે સેટ કરી છે એ હશે મેઇન મેથડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ પ્રેસ જે આપણો ક્લાસ છે ક્લાસનું નામ અને આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ઓબ્જેક્ટનું નામ હશે એફ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડની મદદથી એને આપણે મેમરી અસાઈન કરીએ છીએ પ્રેસ કન્સ્ટ્રક્ટર ક્લાસ નેમ જેવું જ હશે પણ જે આપણને ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટ કરવામાં મદદરૂપ બનશે એફ ડોટ એ બી સી ઓબ્જેક્ટનું નામ છે એફ ને એબીસી મેથડને આપણે કોલ કરાવીએ છીએ તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ જાઓ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તો ઓબ્જેક્ટનો આપણે યુઝ કોઈપણ મેથડ કાં તો વેરીએબલને કોલ કરાવવા માટે કરીએ છીએ એફ ડોટ એ એટલે કે એફ નામનો જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે એની મદદથી એ મેથડને આપણે કોલ કરાવીશું એ મેથડને જ્યારે પણ કોલ કરાવીશું તો એની અંદર જે સ્ટેટમેન્ટ છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ ફાઇનલ વેરિયેબલ વેલ્યુ ફાઇનલ વેરિયેબલ આપણો આય છે એની વેલ્યુ શું હશે ફાઇનલ વેરિયેબલ વેલ્યુ ઇઝ ઇઝિકલ ટુ ટેન હવે ફાઇનલ વેરિયેબલની જે વેલ્યુ છે એ આપણને આઉટપુટની અંદર મળશે ટેન સો ફાઇનલ કીવર્ડ વિશે આપણે શીખી ગયા કે જ્યારે જ્યારે પણ જવાની અંદર કોઈ મેથડ કાં તો વેરિયેબલને એઝ આપણે ફાઇનલ તરીકે ડિક્લેર કરીએ છીએ તો એની વેલ્યુ કોઈ દિવસ આપણે ચેન્જ કરી શકીશું નહીં જો ફાઇનલ અને એના પછી હશે સ્ટેટિક ઇન્ટીજર આ ઇઝ ઇક્વલ ટુ ટેન તો આ જે ટેન છે અને એ પણ સ્ટેટિક હશે અને એ ફરીથી એઝ એને આપણે ફાઇનલ તરીકે ડિક્લેર કરીશું તો એ આપણા માટે બની જશે કોન્સ્ટન્ટ એટલે કે અચળ વેલ્યુ બની જશે એને કોઈ દિવસ આપણે પ્રોગ્રામિંગની અંદર ચેન્જ કરી શકીશું નહીં નેક્સ્ટ આપણે જોઈશું મેથડ ઓવરલોડિંગ મેથડ ઓવરલોડિંગ ઇન જાવા જાઓ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર મેથડ ઓવરલોડિંગ આપણે ક્યારે ક્રિએટ કરી શકીએ કાં તો એક કરતાં વધારે મેથડ આપણે જ્યારે ક્રિએટ કરીએ છે તો એને આપણે કહીશું મેથડ ઓવરલોડિંગ સ્ટેપ વાઇઝ સમજી મેથડ ઓવરલોડિંગ કોને કહીએ છીએ ક્લાસ સેવ મલ્ટિપલ મેથડ બાય સેમ નેમ બટ ડિફરન્ટ પેરામીટર ઇટ ઇઝ નોન એઝ મેથડ ઓવરલોડિંગ જવાની અંદર જ્યારે પણ આપણે કોઈ ક્લાસ ક્રિએટ કરીએ છીએ એની અંદર સેમ મેથડનેમ હશે મેથડ નામ મેથડનું જે નામ હશે એ સેમ હશે અહીં મેથડનું નામ છે સમ હવે સમ નામની જે મેથડ છે એ આપણે બે વખત અહીં ક્રિએટ કરી છે પણ એના જે પેરામીટર છે એના જે આર્ગ્યુમેન્ટ છે એની જે લિસ્ટ છે એની અંદર વેરિએસન આપણને જોવા મળે છે કે પહેલી મેથડ જે સમ છે એની અંદર બે આર્ગ્યુમેન્ટ બે વેરિયેબલ એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ સેકન્ડ જે સમ નામની મેથડ છે એની અંદર ત્રણ વેરિયબલ એઝ અ પેરામીટર તરીકે આપણે પાસ કરાવીએ છીએ સો જ્યારે પેરામીટર લિસ્ટની અંદર અલગ અલગ પેરામીટર આપણે પાસ કરાવતા હોઈશું પણ મેથડનું નામ સેમ હશે એને આપણે કહીશું મેથડ ઓવર લોડિંગ મેથડ ઓવરલોડિંગ ઇઝ વન ઓફ ધ વે ધેટ જાવા સપોર્ટ પોલિમરફિઝમ જાવાની અંદર જે આપણે પોલિમરફિઝમ છે એને મેથડ ઓવરલોડિંગ સપોર્ટ કરે છે કે એક જ વ્યક્તિ હશે કાં તો એક જ મેથડ હશે પણ એનો રોલ અલગ અલગ હોઈ શકે એને આપણે કહી શકીએ છીએ પોલિમરફિઝમ જેના વિષે આપણે આગળ સ્ટડી કરીશું પણ અહીં આપણે જોઈએ મેથડ ઓવરલોડિંગ સેમ મેથડ મેથડનું નામ સેમ હશે ને એક કરતાં વધારે વખત એને આપણે ડિક્લેર કરીશું અને એની અંદર જે પણ આર્ગ્યુમેન્ટ કાં તો પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ એની જે લિસ્ટ હશે એ અલગ અલગ હશે બટ એઝ યુ વીલ સી મેથડ ઓવરલોડિંગ ઇઝ વન ઓફ જાવા મોસ્ટ એક્ઝિસ્ટિંગ એન્ડ યુઝફુલ ફ્યુચર વેન એન ઓવરલોડેડ મેથડ ઇઝ કોલ્ડ જાવા યુઝ ધ ટાઈપ એન્ડ ઓર Or number of argument as its guide to determine which version of overload method to actual call overload method must differ in the type and or or number of their parameter which overload method may have different return type the return type alone with insufficient to distinguish two version of a મેથડ જાવાની અંદર જ્યારે સેમ મેથડનું નામ હશે અને એના પેરામીટર અલગ અલગ હશે અને જે મેથડ આપણે ક્રિએટ કરી છે એનો જે રિટર્ન ટાઈપ હશે એ અહીં આપણે વોઇડ આપ્યો છે એની જગ્યાએ એને કોઈ બીજો રિટન ટાઈપ પણ હોઈ શકે છે ફોર એક્ઝામ્પલ સમ નામની જે સેકન્ડ નંબરની મેથડ આપણે ક્રિએટ કરી છે એની અંદર આપણે કોઈ ડેસીમલ વેલ્યુની સાથે પોઈન્ટવાળી વેલ્યુ પણ પાસ કરાવે છે તો એનો જે રિટર્ન ટાઈપ હશે એ આપણને મળશે ડબલ મેથડ ઓવરલોડિંગની અંદર અલગ અલગ મેથડના અલગ અલગ રિટર્ન ટાઈપ હોઈ શકે છે પણ જે મેથડનું નામ હશે એ સેમ હશે અને એના જે પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ એની લિસ્ટ અલગ અલગ હશે જવાની અંદર જોઈએ એક્ઝામ્પલ ક્લાસ સમ ઓફ ટુ જેની અંદર પહેલી મેથડ આપણે ક્રિએટ કરી છે વોઇડ સમ integer એ ઇન્ટીજર બી બે પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એ પ્લસ બી એ પ્લસ બી જે છે એ આપણા માટે અહીં થશે પ્રીડિફાઈન મેથડ એ પ્લસ બી ડાયરેક્ટલી આપણે પ્રિન્ટ કરાવીએ છીએ એ આપણને પ્રોવાઈડ કરશે એ પ્લસ বী এটে এ যে হসে এ সম আপনার আউটপুট তিকে আপ সেক্ড মেথড ক্রিট করেছে এম সেম আছে ওইড সম পেমামিটর লিস্টছে এ থ্রিছে ইন্টীিজর এ ইিজর বিটি সি সিষ্টম ডোট আউট ডোট প্রিট এর এ প্লস বি প্লস সি মেন ক্লাস ক্রিয়েট করেছে ক্লাস প্রেস પબ્લિક સ્ટડી કોઇડ મેઇન સ્ટ્રીંગ કોમન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ એની અંદર સમ ઓફ ટુ આ જે આપણો ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ જે ક્લાસ આપણે ઉપર લીધો છે સમ ઓફ ટુ એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ ઓબી ઓબી નામનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ ન્યૂ ક્યુવર્ડની મદદથી એને આપણે મેમરીઓ સેન્ડ કરીશું સમ ઓફ ટુ નામનું જે કન્સ્ટ્રક્ટર છે એ આપણને ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટ કરવામાં હેલ્પફુલ થશે ત્યારબાદ ઓબી જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે એની મદદથી આપણે સમ નામની મેથડ છે અહીં સમ નામની બે મેથડ છે પણ હવે જ્યારે આપણે ઓબી સમ ને એની અંદર આર્ગ્યુમેન્ટ આપણે આપીશું ટેન કોમાં ટ્વેન્ટી કોમાં થર્ટી તો આ જે ફર્સ્ટ લાઈન છે એ સેકન્ડ જે સમ નામની મેથડ આપણે ક્રિએટ કરી છે એને કોલ કરાવશે કેમકે એની અંદર ત્રણ પેરામીટર એઝ આપણે પાસ કરાવીએ છીએ નેક્સ્ટ લાઇન ઓબી ડોટ સમ જેની અંદર બે આર્ગ્યુમેન્ટ આપણે આપી છે ટ્વેન્ટી એન્ડ ફિફ્ટી તો એ ફર્સ્ટ નંબરની જે સમ મેથડ છે અહીં કોલ થશે આઉટપુટ આપણને મળશે પહેલી લાઇનનું સમ જે છે એ પ્લસ બી પ્લસ સી તો આનો આઉટપુટ આપણને પહેલાં મળશે સિક્સ્ટી અને નેક્સ્ટ ઓબી સોમ એટલે કે જે બે નંબરનું સમ આપણે ક્રિએટ કર્યું છે એ પ્લસ બી ટ્વેન્ટી પ્લસ ફિફ્ટી આપણને મળશે સેવન્ટી તો મેથડ ઓવરલોડિંગ કન્સેપ્ટ બહુ જ ઇઝી છે કે એક જ ક્લાસની અંદર સેમ નેમ ધરાવતી એક કરતાં વધારે મેથડ હોઈ શકે છે એક જ ક્લાસની અંદર પણ એના જે પેરામીટર છે જે આપણે પાસ કરાવીએ છીએ એ अलग-अलग હશે એની જે લિસ્ટ હશે નંબર ઓફ પેરામીટર डिफरेंट હશે એને આપણે કહીશું મેથડ ઓવરલોડિંગ જે જાવા ની અંદર એઝ પોલીમોર્ફિઝમ તરીકે પણ વર્ક કરે છે નેક્સ્ટ આપણે જોઈશું જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટર આપણે કોને કહી સકીએ છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝેશન પરફોર્મ કરવા માટે આપણે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીએ છીએ જોઈએ પોગ્રામની મદદથી કે ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝેશન કોઈ વેરિયેબલને આપણે કન્સ્ટ્રક્ટરની મદદથી કઈ રીતે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ ધીસ ઓટોમેટિક ઇનિશિયલાઇઝેશન ઇઝ પરફોર્મ થ્રુ ધ યુઝ ઓફ કન્સ્ટ્રક્ટર અ કન્સ્ટ્રક્ટર વિલ કોલ ઇનિશિયલાઇઝ એન ઓબ્જેક્ટ ઇમિડિયેટલી અપન ક્રિએશન

એની પાછળ જ્યારે પણ આપણે બ્રેકેટ ડિક્લેર કરીએ છીએ તો એ આપણા માટે બની જશે કન્સ્ટ્રક્ટર સો કન્સ્ટ્રક્ટરનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે જે પણ ક્લાસની અંદર વેરિયેબલ આપણે લીધા છે ડબલ વિડ્થ ડબલ હાઇટ ડબલ ડેપ્થ આ જે વેરિયેબલ આપણે અહીં ડિક્લેર કરીએ છીએ એનું જ્યારે આપણે ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ ત્યારે આપણે કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીશું અને કન્સ્ટ્રક્ટરનું જે નામ છે એ સેમ ક્લાસનેમ જેવું જ હોવું જોઈએ જે આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર શીખી ગયા કે જ્યારે કોઈ આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ અને એનો કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરવાનો હોય છે જે તે ક્લાસનો કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરીએ છે ત્યારે એ કન્સ્ટ્રક્ટર એ ક્લાસનેમ જેવો જ હોય છે અને એ ઓબ્જેક્ટને ક્રિએટ કરવામાં આપણને મદદરૂપ છે સો જોઈએ

જે વર્ક થાય છે આપણને ખ્યાલ છે કે ન્યૂ ઓપરેટર જે પણ ઓબ્જેક્ટ આપણે બી વન ક્રિએટ કર્યો છે એની અંદર એને મેમરી એલોકેટ કરવાનું વર્ક જે છે એ ન્યૂ ઓપરેટર કરે છે પણ કન્સ્ટ્રક્ટર ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા બાદ તરત કોલ થશે ન્યુ ઓપરેટર જ્યાં સુધી બી વન જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે એને મેમરી અસાઇન કરે એના પહેલાં કન્સ્ટ્રક્ટર કોલ થશે અને કન્સ્ટ્રક્ટરને કોઈ રિટર્ન ટાઈપ હોતો નથી કન્સ્ટ્રક્ટર હેવ નો રિટર્ન ટાઈપ નોટ ઇવન વોઇડ કન્સ્ટ્રક્ટરને કોઈપણ પ્રકારનું ઇન્ટીજર ડબલ કે વોઇડ એવો કોઈ પણ રિટર્ન ટાઈપ કન્સ્ટ્રક્ટરને હશે નહીં તો આપણે કહી શકીએ છીએ કન્સ્ટ્રક્ટર હેવ નો રીટર્ન ટાઈપ ધીસ ઇઝ બિકોઝ ધ ઇમ્પ્લિસિટી રિટર્ન ટાઈપ ઓફ ક્લાસ કન્સ્ટ્રક્ટર ઇઝ ધ ક્લાસ ટાઈપ itself સિલ્ફ આપણે જોઈએ એક્ઝામ્પલની અંદર કે કન્સ્ટ્રક્ટરનું નામ જે છે એ ક્લાસનેમ જેવું જ હોય છે અહીંયા સુધી આપણે શીખી ગયા કે બોક્સ જે છે એ આપણે કન્સ્ટ્રક્ટર તરીકે ક્રિએટ કર્યો છે એની અંદર જે પણ ક્લાસની અંદર વેરીએબલ આપણે ડિક્લેર કર્યા છે વેડથ હાઈટ ડેપ્થ એને જ્યારે ઓટોમેટિકલી ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ તો વિથ ઇઝિકલ ટુ ટેન ડેપ ઇઝિકલ ટુ ટેન અને હાઇટ ઇઝ ઇકલ ટુ ઓલસો ટેન એ રીતના આપણે વેલ્યુ ઇનિશલાઇઝ કરેલી છે ત્યારબાદ બીજી એક મેથડ આપણે ક્રિએટ કરી છે વોલ્યુમ વોલ્યુમ નામની મેથડ આપણે અહીં ક્રિએટ કરી છે એનો રિટર્ન ટાઈપ આપણે આપ્યો છે ડબલ રિટર્ન આપણને શું કરશે વિર્થ મલ્ટિપ્લાય હાઇટ મલ્ટિપ્લાય વિથ ડેપ્થ હવે ડબલ્યુ એચ અને ડી વિર્થ હાઇટ અને ડેપ એનું જે મલ્ટિપ્લિકેશન છે એ આપણને આઉટપુટની અંદર મળશે ક્લાસ જોઈએ પ્રેસ મેઇન ક્લાસ છે આપણો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ બોક્સ બી વન ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે ઇઝિકલ ટુ ન્યૂ ઓપરેટરની મદદથી જે પણ ઓબ્જેક્ટ છે એને મેમરી અસાઈન કરીશું અને આ જે કન્સ્ટ્રક્ટર છે એ ઓટોમેટિકલી ઓબ્જેક્ટ જ્યારે આપણે ડિકલેર કરીએ છીએ એના પછી તરત કન્સ્ટ્રક્ટર કોલ થશે ફરીથી આપણે બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ બી હવે એક જ ક્લાસની અંદર એક કરતાં વધારે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરાવી શકીએ છીએ બી ટુ ન્યૂ બોક્સ ડબલ વોલ્યુમ હવે વોલ્યુમ નામનો ફરીથી એક આપણે વેરિયેબલ લીધો છે વીઓએલ વીઓએલ ઇઝ ઇક્વલ ટુ બી વન વોલ્યુમ બી વન જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે એની મદદથી જ્યારે પણ આપણે વોલ્યુમ એટલે કે કદ નામની જે મેથડ ક્રિએટ કરી છે એને કોલ કરાવીશું તો આઉટપુટ આપણને શું મળશે આઉટપુટની અંદર આપણને જનરેટ થઈને મળશે ટેન મલ્ટિપ્લાય ટેન મલ્ટિપ્લાય ટેન એટલે કે એક હજાર વન થાઉઝન્ડ જે છે એ વોલ્યુમ એટલે કે કદ આપણને મળશે કોનું બોક્સનું બોક્સનું જે કદ છે એ ટોટલી આપણને વન થાઉઝન્ડ મળશે સેકન્ડ બીજો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે બી ટુ વોલ ડોટ બી ટુ ઇઝિકલ ટુ વોલ્યુમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ વોલ્યુમ ઇઝ હવે ફરીથી આપણે સેકન્ડ ઓબ્જેક્ટની મદદથી સેમ મેથડને કોલ કરાવીએ છીએ વોલ્યુમને ત્યારે ફરીથી આપણને આઉટપુટ મળશે વન થાઉઝન્ડ કેમ કે જે ઇનિશિયલાઇઝેશન આપણે કર્યું છે વિડથ હાઇટ અને નું એ ઓટોમેટિક ઇનિશિયલાઇઝેશન છે અને એક જ વખત આપણે પ્રોવાઇડ કરીએ છીએ કન્સ્ટ્રક્ટરની મદદથી આપણે અલગ અલગ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે બી વન અને b2 સેમ સેમ મેથડને આપણે અલગ અલગ કોલ કરાવીશું બી વન ઓબ્જેક્ટની મદદથી જ્યારે પણ આપણે વોલ્યુમ મેથડને કોલ કરાવીશું એનું આઉટપુટ આપણને મળ્યું છે વન થાઉઝન્ડ બી ટુ ઓબ્જેક્ટની મદદથી જ્યારે આપણે વોલ્યુમ મેથડને કોલ કરાવીએ છીએ અહીંયા તો એનું પણ આઉટપુટ આપણને મળશે વન થાઉઝન્ડ તો કન્સ્ટ્રક્ટર જે જેનું નામ સેમ ક્લાસ નેમ જેવું જ હશે એને કોઈ પણ રિટર્ન ટાઈપ હશે નહીં ઇન્ટીજર ફ્લોટ કે વોઇડ પણ એનો રિટર્ન ટાઈપ હોઈ શકે નહીં જ્યારે પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ક્લાસની મદદથી તો તરત ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા બાદ कंस्ट्रक्टर कॉल થાસે એના પેલ્લા કે ઓબ્જેક્ટ ને ન્યુ કીવર્ડ ની મદદ થી આપણે મેમરી અસાઇન કરીએ સો કન્સ્ટ્રક્ટર જોઈ ગયા નેક્સ્ટ જોય કન્સ્ટ્રક્ટર ના टाइप्स ની અંદર અલગ અલગ પ્રકાર ના કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરી સકીએ છે ફર્સ્ટ જોય પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એ તો આપણે શીખી ગયા કે કન્સ્ટ્રક્ટર નું જે નામ છે એ सेम क्लास नेम જેવું જ હોય છે જે એક્ઝામ્પલ આપણે લીધું હતું એ જ લઈએ બોક્સ નામનો કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરીએ છીએ એની અંદર ડબલ્યુ એચ અને ડી વિડથ હાઈટ અને ડેપ્થ માટે આપણે પેરામીટર પાસ કરાવીએ છીએ ત્યારે એ આપણા માટે થશે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર પ્રીવિયસ જે કન્સ્ટ્રક્ટર આપણે જોયું બોક્સ જેની અંદર એક પણ પેરામીટર આપણે પાસ કરાવતા નથી તો એ આપણા માટે થશે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કે જેની અંદર કોઈ પણ પેરામીટર હશે નહીં પણ વેલ્યુ એઝ એની અંદર આપણે અસાઇન કર્યું છે તો એને આપણે કહીશું ડિફોલ્ટ પેરામીટર રાઈસ કન્સ્ટ્રક્ટર પણ જ્યારે અહીં જેની અંદર જે કન્સ્ટ્રક્ટરની અંદર આપણે પેરામીટર પાસ કરાવીએ છીએ એને આપણે કહીશું પેરામીટર રાઇસ કન્સ્ટ્રક્ટર અને જે કન્સ્ટ્રક્ટરની અંદર વેલ્યુ પાસ નહીં થશે એને કહીશું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર સો એક ફરીથી આપણે જે મેથડ ક્રિએટ કરી હતી એ જ આપણે ક્રિએટ કરીએ છીએ વોલ્યુમ વેથ હાઈટ ઇન્ટુ ડેપ જોઈએ હવે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટરની અંદર શું હશે કે બોક્સ જે આપણો ક્લાસ છે મેઇન ક્લાસની અંદર જોઈએ ક્લાસ પ્રેઝ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ અને લાઇન આર્ગ્યુમેન્ટ બોક્સ જે આપણો અહીં ક્લાસ આપણે ક્રિએટ કર્યો છે બોક્સ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છે બી વન ન્યૂ અને બોક્સ આ જે છે એ આપણું કન્સ્ટ્રક્ટર છે આપણને ખબર છે આ જે લાઇન છે બે લાઇન એ કન્સ્ટ્રક્ટરની લાઇન છે કન્સ્ટ્રક્ટરની લાઇન એટલા માટે કે બોક્સ જે છે ક્લાસનેમ છે એના પછી જ્યારે આપણે બ્રેકેટ લખીએ છીએ તો એ આપણા માટે ક્લાસનું થશે કન્સ્ટ્રક્ટર સૌથી પહેલાં બી વન ઓબ્જેક્ટની અંદર આપણે ત્રણ આર્ગ્યુમેન્ટ આપીએ છીએ ટેન ટ્વેન્ટી અને ફિફ્ટીન તો આજે થ્રી આર્ગ્યુમેન્ટ છે એ વેર્થ હાઈટ અને ડેપ તરીકે આપણે કન્સિડર કરાવીશું તો બી વન ઓબ્જેક્ટને જ્યારે પણ આપણે કોલ કરાવીશું વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ બી વન અને વોલ્યુમ વોલ નામનો જે આપણે વેરિયેબલ લીધો છે એની અંદરથી આપણે બી વન ડોટ વોલ્યુમ આ જે લાઈન છે બી વન ડોટ વોલ્યુમ અહીં વૉલ્યુમ નામની જે મેથડ આપણે ક્રિએટ કરી છે એને કોલ કરાવશે ઓબ્જેક્ટની મદદથી સો આઉટપુટ આપણને મળશે થ્રી થાઉઝન્ડ એટલે કે ત્રણ હજાર જેટલું કદ આપણને બોક્સનું મળે છે હવે સેન્ટીમીટરની અંદર હોઈ શકે કાં તો મીટરની અંદર પણ હોઈ શકે એનું જે આપણે માપ છે એ મેન્શન કર્યું નથી નેક્સ્ટ આપણે ઓબ્જેક્ટ ક્લિયર કર્યા હોય છે બી ટુ બી અંદર પણ ત્રણ પેરામીટર અલગ અલગ પાસ કરાવે છે થ્રી સિક્સ નાઇન તો એનું આઉટપુટ આપણને મળશે મલ્ટીપ્લાય થઈને એકસો ને વન હંડ્રેડ સિક્સટી ટુ આ આપણને આઉટપુટ અહીં આપેલું છે સાઇટની અંદર સો કન્સ્ટ્રક્ટર કે જેની અંદર આપણે પેરામીટર પાસ કરાવીએ છીએ એને આપણે કહીશું પેરામીટર રાઇઝ કન્સ્ટ્રક્ટર એવું કન્સ્ટ્રક્ટર કે જેની અંદર આપણે પેરામીટર પાસ કરાવતા નથી તો એ કન્સ્ટ્રક્ટરને આપણે કહીશું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર नेक्स्ट कंस्ट्रक्टर નો ટાઈપ આપણે જોઈએ कंस्ट्रक्टर ઓવરલોડિંગ જે રીતે મેથડ ઓવરલોડિંગ વિશે આપણે જોઈ ગયા એ જ રીતના સેમ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ પણ વર્ક કરસે જેવી રીતે આપણે Java પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર શીખી ગયા મેથડ ઓવરલોડિંગ એ જ રીતના કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ પણ જોઈએ તો જ્યારે ક્લાસની અંદર આપણે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે તો એ ડિફોલ્ટ પણ હોઈ શકે છે અને પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે છે અત્યાર સુધી ડિફોલ્ટ અને પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર વિશે સ્ટડી કરી હવે કન્સ્ટ્રક્ટર ઓવર લોડિંગ આપણે કોને કહીશું કે ક્લાસની અંદર જ્યારે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીએ છે તો કન્સ્ટ્રક્ટરનું નામ સેમ હશે પણ એની અંદર જે પેરામીટર છે એની લિસ્ટ ડિફરન્ટ હશે એને આપણે કહીશું કન્સ્ટ્રક્ટર ઓવર લોડિંગ જોઈએ એક્ઝામ્પલની અંદર ક્લાસ બોક્સ આપણે ક્રિએટ કર્યો છે એના લોકલ વેરિયેબલ આપણે લીધા છે વિથ હાઈટ અને ડેપ પહેલાં નંબરનું જે પેરામીટર પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે પાસ કરાવીએ છીએ વિથ હાઈટ અને ડેપ્થ એઝ અ પેરામીટર તરીકે બીજા નંબરનું કન્સ્ટ્રક્ટર છે એની અંદર કોઈ પણ પેરામીટર આપણે પાસ કરાવતા નથી પણ એને વેલ્યુ ઇનિશલાઇઝ કરે છે માઇનસ વન માઇનસ વન શું ઇન્ડિકેટ કરે છે સાઇટની અંદર કમેન્ટ લખેલી છે યુઝ માઇનસ વન ટુ ઇન્ડિકેટ એન અનઇનિશિયલાઇઝેશન બોક્સ બોક્સની અંદર જે પણ વેલ્યુ હશે એની હાઈટ વિડથ અને ડેપની જે પણ વેલ્યુ હશે એને અનઇનિશિયલાઇઝ કરવા માટે આપણે માઇનસ વન જે છે એનો યુઝ કરીશું માઇનસ વનનો યુઝ આપણે બોક્સની જેટલી પણ વેલ્યુ છે એને અનઇનિશલાઇઝ કરવા માટે યુઝ કરીશું સો આપણે મેથડ ક્રિએટ કરી છે વોલ્યુમ એનો ટાઈપ આપ્યો છે ડબલ હવે રિટર્ન આપણને શું કરશે વિડથ ઇન્ટુ હાઈટ ઇન્ટુ ડેપ્થ જે બોક્સ છે એનું વોલ્યુમ આપણને રિટર્ન કરશે એનું કદ કે બોક્સનું કદ સેન્ટીમીટરની અંદર છે મીટરની અંદર છે એ રીતના આપણને રિટર્ન આપશે મેઇન ક્લાસ છે ક્લાસ પ્રેઝ મેથડડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ કમાન લાઇન આર્ગ્યુમેન્ટ બોક્સ નામનો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે બી વન ઇઝિકલ ટુ ન્યૂ બોક્સ બોક્સની અંદર આપણે ત્રણ પેરામીટર લીધા છે ટેન ટ્વેન્ટી અને ફિફ્ટી જ્યારે બી વન ઓબ્જેક્ટને આપણે કોલ કરાવી છે આ લાઇન આપણે જોઈએ વોલ નામનો વેરિયેબલ આપણે લીધો છે એનો ટાઈપ છે ડબલ ઇઝિકલ ટુ બી વન ડોટ વોલ્યુમ બી વન ડોટ વોલ્યુમ એટલે કે જે આપણે પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એની અંદર કન્સ્ટ્રક્ટરની અંદર આપણે પાસ કરાવી છે ટ્વેન ટેન ટ્વેન્ટી અને ફિફ્ટીન બી વન ડોટ વોલ્યુમ જ્યારે કરીશું ત્યારે વિડથ ઇન્ટુ હાઈટ ઇન્ટુ ડેપ આપણને આઉટપુટની અંદર વેલ્યુ મળશે થ્રી થાઉઝન્ડ ત્રણ હજાર જે છે એનું કદ હશે બોક્સનું સેન્ટીમીટરની અંદર પહોંચી શકે અને મીટરની અંદર પણ નેક્સ્ટ બી ઓબ્જેક્ટ આપણે લીધો છે અને બી ટુ ઓબ્જેક્ટની અંદર કન્સ્ટ્રક્ટર આપણે એઝ અ ડિફોલ્ટ છે આપણે એની અંદર કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ કરાવતા નથી તો બોક્સ નામનો જે કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કર્યો છે અને એનો ઓબ્જેક્ટ છે બી ટુ બી મદદથી આપણે કોલ કરાવીએ છીએ મેથડ વૉલ્યુમને તો જ્યારે પણ બી ડોટ વોલ્યુમ એની વેલ્યુ આપણે સેવ કરાવીએ છે વીઓએલ નામના વેરિયબલની અંદર તો નેક્સ્ટ આઉટપુટ આપણને શું મળશે માઇનસ વન વિડથ ઇન્ટુ હાઈટ ઇન્ટુ માઇનસ વન માઇનસ વન આઉટપુટ જનરેટ થઈને મળશે આપણને માઇનસ વન તો માઇનસ વન જે છે એ જે બોક્સની વેલ્યુ હાલ આપણને મળી હતી ત્રણ હજાર તો એને અનઇનિશિયલાઇઝ કરવા માટે આપણે યુઝ કર્યું છે તો આ પ્રકારનું જે કન્સ્ટ્રક્ટર છે એને આપણે કહીશું કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કે એક જ ક્લાસની અંદર એક કરતાં વધારે કન્સ્ટ્રક્ટર હોઈ શકે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે એવો કન્સ્ટ્રક્ટર કે જેની અંદર આપણે વેલ્યુ પાસ કરાવતા નથી એને આપણે કહીશું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને એવો કન્સ્ટ્રક્ટર પણ હશે કે જેની અંદર આપણે પેરામીટર પાસ કરાવીએ છીએ એને આપણે કહીએ છીએ પેરામીટર કન્સ્ટ્રક્ટર તો આ જે બે કન્સ્ટ્રક્ટર છે એ કમ્બાઈન જયારે સેમ ક્લાસની અંદર હશે તો એને આપણે કહીશું કન્સ્ટ્રક્ટર ઓવર લોડિંગ નેક્સ્ટ આપણે જોઈએ કન્સ્ટ્રક્ટરની અંદર કોપી કન્સ્ટ્રક્ટર કોપી કન્સ્ટ્રક્ટર આપણે કોને કહીએ છીએ કોપી કન્સ્ટ્રક્ટર ઓ કોપી કન્સ્ટ્રક્ટર ઇન અજાવા ક્લાસ ઇઝ અ કન્સ્ટ્રક્ટર ધેટ ક્રિએટ एन ऑब्जेक्ट यूजिंग अनधर ऑब्जेक्ट ऑफ द सेम जावा क्लासीस धेट हेल्पफुल वेन वी वोट टू कॉपी अ कम्प्लेस ऑब्जेक्ट धेट हेज सेवरल फील्ड ओर वेन वी वोट टू मेक अ डीप कॉपी ऑफ अन एक्जिस्टिंग ऑब्जेक्ट जावा अंदर जयपेम क्लास की अंदर एक ऑब्जेक्ट की मदद की बीजो ऑब्जेक्ट अपने क्रिएट करिए તો એ ઓબ્જેક્ટ આપણા માટે થશે કોપી એ ઓબ્જેક્ટની આપણે કરીએ છીએ સો કોપી કન્સ્ટ્રક્ટર એ જવાની અંદર એવા પ્રકારનું કન્સ્ટ્રક્ટર છે કે જેની અંદર બીજા ક્રિએટ એન ઓબ્જેક્ટ યુઝિંગ અનધર ઓબ્જેક્ટ કે એક ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ બીજા ઓબ્જેક્ટની મદદથી અને એઝ અ જે કોન્ કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરીએ છીએ એને પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ એક્ઝામ્પલની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઇમ્પોટ જાવા ડોટ યુટિલ સ્કેનર અહીં આપણે સ્કેનર એટલા માટે લીધું છે કેમ કે કોપી કન્સ્ટ્રક્ટરનું જે એક્ઝામ્પલ છે એને આપણે રન કરીને જોઈશું પબ્લિક ક્લાસ પ્રેસ પ્રાઇવેટ પ્રેસ એની અંદર જે વેરિયેબલ લીધા છે એ જોઈ લઈએ નેમ સ્ટ્રિંગ અને એનું જે એક્સેસ મોડિફાયર છે એ આપણે આપ્યું છે પ્રાઇવેટ પ્રાઇવેટ જ્યારે પણ આપીશું તો સેમ આ જ ક્લાસ પૂરતું એને એક્સેસ કરી શકાશે ઇન્ટીજર એજ નામનો વેરિયેબલ દીધો છે એનું એક્સેસ મોડિફાયર છે પ્રાઇવેટ હવે પબ્લિક પ્રેઝ અહીં જે છે એ આપણા માટે થશે પેરામીટરાઈઝ કન્સ્ટ્રક્ટર જેની અંદર બે પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ સ્ટ્રિંગ નેમ અને ઇન્ટીજર એજ ધીસ ડોટ નેમ ધીસ કીવર્ડ જે કરંટ ક્લાસની અંદર વેરિયેબલ છે એને રિફર કરવા માટે કાં તો ઓબ્જેક્ટને રિફર કરવા માટે આપણે ધીસ કીવર્ડનો યુઝ કરીએ છીએ ધીસ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ ધીસ ડોટ એજ ઇઝ ઇક્વલ ટુ એજ નેક્સ્ટ અહીં પબ્લિક પ્રેઝ અને પ્રેઝ આ જે આપણે ક્લાસનું નામ છે એને જ્યારે આપણે પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ કન્સ્ટ્રક્ટરની અંદર તો એ આપણા માટે થશે કોપી કન્સ્ટ્રક્ટર કોપી કન્સ્ટ્રક્ટર આપણે કોને કહીશું કે જે કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરીએ છીએ એજ જ કન્સ્ટ્રક્ટરની અંદર સેમ જે કન્સ્ટ્રક્ટર છે કાં તો ક્લાસ છે એને એના આપણે પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ અને એની અંદર બીજો આ વેરિયેબલ લીધો છે એસટી એસટી ઇઝિકલ ટુ નેમ એસટી ઇઝિકલ ટુ એજ સો જોઈએ પબ્લિક વોઇડ ડિસ્પ્લે ડેટા સેકન્ડ મેથડની અંદર શું હશે નેમ છે એનું ડિસ્પ્લે કરશે અને એજ છે એ પણ ડિસ્પ્લે થઈને આપણને આઉટપુટ મળશે ધીસ ડોટ નેમ અને ધીસ ડોટ એજ મેઇન મેથડની અંદર આપણે જોઈએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ સ્કેનર સ્કેનર જે છે આપણા માટે ઇન બિલ્ડ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છે એસ સી ઇઝિકલ ટુ ન્યૂ સ્કેનર સિસ્ટમ ડોટ ઇન

ઇન્ટ પ્રેઝ એસટી હવે પ્રેઝ ક્લાસની અંદર એસટી જે છે એ આપણા થશે ઓબ્જેક્ટ ન્યૂ પેરામીટરની મદદથી ન્યૂ ક્યુડની મદદથી આપણે પ્રેઝની અંદર જે એસટી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એને મેમરી સેન્ડ કરીએ છીએ પ્રેઝ નેમ એજ હવે જે એસટી જે છે એ આપણા પ્રેઝ જે આપણે કોપી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે કે એક કન્સ્ટ્રક્ટરની અંદર બીજા કન્સ્ટ્રક્ટર આપણે કોપી કરાવીએ છીએ

ઇનપુટ આવ્યું છે એનું આઉટપુટ આપણને અહીં મળશે હવે નેક્સ્ટ લાઈન આપણે જોઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટે લાઈન કન્ટેન્ટ ઓફ ધ કોપી ઓફ ઓબ્જેક્ટ પ્રેસ ડોટ કોપી ઓફ એસટી ઇઝ ઇક્વલ ટુ પ્રેસ હવે જે એસટી આપણે અહીં પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો એની જગ્યાએ બીજા નંબરનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે કોપી ઓફ એસટી સેમ એસટીની કોપી આપણે અહીં કરીએ છીએ એની અંદર આપણે પેરામીટરમાં પાસ કરાવી છે એસટી પ્રેસ જે આપણે સેકન્ડ નંબરનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે કોપી એસટી એની અંદર પેરામીટર તરીકે આપણે પાસ કરાવીએ છીએ એસટી જે આપણો પહેલો ઓબ્જેક્ટ હતો જે આપણે અહીં ક્રિએટ કર્યો છે એ જ આપણે નેક્સ્ટ ટાઈમે જ્યારે આપણે બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવીશું તો એની અંદર પણ આપણે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટનેલ્સ પેરામીટર પાસ કરાવી છે તો સેમ કન્સ્ટ્રક્ટર હશે એની અંદર એક ઓબ્જેક્ટમાંથી બીજો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરી શકીએ છીએ એને આપણે કહીશું કોપી કન્સ્ટ્રક્ટર કોપી ઓફ એસટીડી ડિસ્પ્લે ડેટા તો એક કન્સ્ટ્રક્ટરની જ્યારે આપણે કોપી મેળવીએ છીએ ઓબ્જેક્ટની મદદથી એને આપણે કહીશું કોપી કન્સ્ટ્રક્ટર તો આ એક્ઝામ્પલને આપણે રન કરીને જોઈએ કે કોપી કન્સ્ટ્રક્ટરનું જે એક્ઝામ્પલ છે એને આપણે રન કરીએ છીએ તો કઈ રીતે આપણે એને આઉટપુટની અંદર વ્યૂ કરી શકીએ છીએ આઉટપુટની અંદર આપણે જોઈએ આઉટપુટમાં જે પ્રોગ્રામ આપણે સમજી ગયા એના વિશે તો સૌથી પહેલાં આઉટપુટની અંદર અહીં તમે જોઈ શકો છો એન્ટર યોર નેમ આપણે અહીં નામ એન્ટર કરાવીએ છીએ યુનેસ એન્ટર યોર એજ ત્યારબાદ આપણી જે એજ છે એ આપણે એન્ટર કરાવવાની છે ટ્વેન્ટી એઇટ અને આપણને આઉટપુટ અહીં મળે છે સો જોઈએ કોપી કન્સ્ટ્રક્ટર હવે અહીં આપણે આપણું નામ એન્ટર કરાવ્યું અને એજ એન્ટર કરાવી તો કન્ટેન્ટ ઓફ ઓરિજિનલ ઓબ્જેક્ટ જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એનું કન્ટેન્ટ આપણને શું મળ્યું નેમ યુનિસ એજ ટ્વેન્ટી એટ કન્ટેન્ટ ઓફ ધ કોપી ઓબ્જેક્ટ કોપી ઓબ્જેક્ટની અંદર જે આપણે અહીં જે ફસ્ટ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો હતો એને આપણે સેકન્ડ ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ કરીએ છીએ એની અંદર એઝ અ પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ સો એનું પણ આઉટપુટ આપણને મળશે જનરેટ થઈને યુનેસ અને ટ્વેન્ટી એટ સો કોપી કન્સ્ટ્રક્ટર વિશે આપણને ખ્યાલ આવી ગયો કે અ કોપી કન્સ્ટ્રક્ટર એને જાવા ક્લાસ ઇઝ અ કન્સ્ટ્રક્ટર ધેટ ક્રિએટ એન ઓબ્જેક્ટ યુઝિંગ અનધર ઓબ્જેક્ટ ઓફ ધ સેમ ક્લાસ એક ઓબ્જેક્ટને આપણે ક્રિએટ કરીએ છીએ ન્યૂ ઓબ્જેક્ટને સેમ ક્લાસની અંદર બીજા ઓબ્જેક્ટની મદદથી એને આપણે કહીશું કોપી કન્સ્ટ્રક્ટર લાસ્ટ ટૉપિક આ ચેપ્ટરની અંદર આપણે જોઈ લઈએ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર જ્યારે કોઈ આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ એક જ ક્લાસની અંદર એના સબ ક્લાસીસ પણ હોઈ શકે છે આપણો જે મેઇન ક્લાસ છે અત્યાર સુધી ક્લાસ પ્રેઝ એ આપણો મેઇન ક્લાસ છે એની અંદર એક બીજો ક્લાસ આપણે એની સાથે ક્રિએટ કર્યો છે ક્લાસ ટેસ્ટ એને આપણે ક્લાસ પ્રાઇઝને મેઇન ક્લાસ એટલા માટે કહીએ છીએ કે એની અંદર આપણે સિંગલ મેઇન મેથડનો યુઝ કરીશું તો જ્યારે પણ આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ અને મેથડ એની અંદર ક્રિએટ કરીએ છીએ અને એની અંદર મેથડની અંદર ઓબ્જેક્ટ અને જ્યારે આપણે પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ તો જ્યાં પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આપણે એને કહીએ છીએ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટઝ અ પેરામીટર અત્યાર સુધી જે વેરિયેબલ આપણે ડિક્લેર કરતા હતા એને અહીં પેરામીટર તરીકે આપણે મેથડની અંદર પાસ કરાવતા હતા પણ અત્યારે મેથડની અંદર આપણે ઓબ્જેક્ટને પાસ કરાવીશું ઓબ્જેક્ટની અંદર જેટલા પણ વેરિયેબલ હશે એ આખા આખા સિંગલ ઓબ્જેક્ટની અંદર હશે સો જોઈએ એક્ઝામ્પલની મદદથી ક્લાસ ટેસ્ટ ઇન્ટીજર એ કોમા બી ટેસ્ટ નામનું કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કર્યું છે એની અંદર બે પેરામીટર પાસ કરાવી છે આઈ અને જે એ ઇઝ ઇક્વલ ટુ આઈ અને બી ઇઝ ઇક્વલ ટુ જે હવે આઈની જે વેલ્યુ છે જે પણ પેરામીટર આપણે પાસ કરાવીશું એની વેલ્યુ અસાઇન થશે એને અને બીની વેલ્યુ અસાઇન થશે આઈની જે વેલ્યુ છે એ અસાઇન થશે એને અને જેની વેલ્યુ અસાઇન થશે બીની મેથડ ક્રિએટ કરી છે આપણે બુલિયન ઇક્વલ્સ ઇક્વલ્સ નામની જે મેથડ છે એ પ્રીડિફાઈન મેથડ છે કેવા પ્રકારની મેથડ છે પ્રીડિફાઈન મેથડ જે આપણે રિલેશનલ ઓપરેટરની અંદર જોઈ ગયા કે જો વેલ્યુ સેમ હશે તો આપણને આઉટપુટ મળશે ટ્રુ ઓર જ્યારે બંને વેરિયેબલની વેલ્યુ ડિફરન્ટ હશે અલગ અલગ હશે તો આઉટપુટ આપણને મળશે ફોલ્સ એ આપણે રિલેશનલ ઓપરેટરની અંદર જોઈ ગયા કે ઇક્વલ જે છે એ આપણા માટે થશે પ્રીડિફાઈન મેથડ સો પ્રીડિફાઈન્ડ મેથડ આપણે યુઝ કરીએ છીએ ઇક્વલ્સ જેની અંદર હવે પેરામીટર તરીકે આપણે પાસ કરાવીએ છીએ ટેસ્ટ ડોટ ઓ ઓ જે છે એ ઇક્વલ મેથડ માટે થશે પેરામીટર પણ ઓની અંદર આપણે એકચ્યુલી પાસ કરાવીએ છીએ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ પાસ કરાવીએ છીએ તો આપણે જોઈશું બુલિયન ઇક્વલ્સ ટેસ્ટ ઓ ઇફ ઓ ડોટ એ ઇક્વલ ઇક્વલ એ એન્ડ ઓપરેટરનો યુઝ કર્યો છે ઓ ડોટ બી ઇક્વલ ઇક્વલ બી કે જે પણ આપણે ઓબ્જેક્ટ પાસ કરાવીએ છીએ એની અંદર બે ઓબ્જેક્ટ હશે એ અને બી એ અને બી એની જો વેલ્યુ સેમ થતી હોય કે બંને ઓબ્જેક્ટ જ્યારે મેચ થતા હશે તો આપણને આઉટપુટ મળશે ટ્રુ એલ્સ રિટર્ન ફોલ્સ એલ્સની અંદર આપણે જોઈશું કે જ્યારે અહીં આપણને એ આઉટપુટ મળશે કે જ્યારે બંને ઓબ્જેક્ટની અંદર જે પણ પેરામીટર છે જે પણ વેલ્યુ હશે એ મેચ નહીં થાય તો એલ્સની અંદર આપણને આઉટપુટ મળશે ફોલ્સ ક્લાસ લીધો છે પ્રેસ મેઇન મેથડની અંદર પબ્લિક સ્ટિકડ મેઇન સ્ટ્રિંગ અને કમન લાઇન આર્ગ્યુમેન્ટ ટેસ્ટ જે આપણો ક્લાસ છે ઉપરની અંદર ટેસ્ટ એ ક્લાસનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે ઓબી વન ઇઝિકલ ટુ ન્યૂ ટેસ્ટ એની અંદર પેરામીટર આપણે પાસ કરાવી છે હન્ડ્રેડ અને ટ્વેન્ટી ટુ નેક્સ્ટ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે ટેસ્ટ ઓબી ટુ ન્યૂ ટેસ્ટ હંડ્રેડ અને ફરીથી ટ્વેન્ટી ટુ ટેસ્ટ ઓબી થ્રી ન્યૂ ટેસ્ટ માઇનસ વન માઇનસ વન હવે ત્રણ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યા છે ત્રણેય ઓબ્જેક્ટની અંદર અલગ અલગ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવી છે તો એ ઓબ્જેક્ટને આપણે ડાયરેક્ટલી જ્યારે એઝ અ પેરામીટર તરીકે અહીં પાસ કરાવીશું તો આપણને આઉટપુટ શું મળશે ઓબ્જેક્ટ વન ઇક્વલ ઓબ્જેક્ટ ટુ એને આપણે ડાયરેક્ટલી પાસ કરાવી છે ઓબ્જેક્ટ વન અને ઓબ્જેક્ટ ટુની અંદર જે પણ વેલ્યુ છે એને આપણે ડાયરેક્ટલી એઝ અ પેરામીટર તરીકે સિંગલ પેરામીટર આપણે લીધો છે અહીં ઓ જે છે એ ઇક્વલ મેથડ માટે થશે આર્ગ્યુમેન્ટ અને જ્યારે આપણે અહીંયાથી એને કોલ કરાવીશું તો અહીં આપણા માટે થશે પેરામીટર એને આપણે જ્યારે કોલ કરાવીશું તો આઉટપુટ આપણને મળશે ટ્રુ કેમ કે ઓબ્જેક્ટ વન જેની અંદર હન્ડ્રેડ અને ટ્વેન્ટી ટુ છે ઓબ્જેક્ટ ટુની અંદર પણ હંડ્રેડ અને ટ્વેન્ટી ટુ છે તો એનો આઉટપુટ આપણને મળશે ટ્રુ કેમ કે બંને ઓબ્જેક્ટની અંદર જે પણ આર્ગ્યુમેન્ટ આપણે આપી છે જે પણ વેલ્યુ આપણે આપી છે એ વેલ્યુ સેમ છે નેક્સ્ટ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ લાસ્ટ લાઇન છે ઓબ્જેક્ટ ઇક્વલ ઇક્વલ ઓબ્જેક્ટ થ્રી તો ઓબ્જેક્ટ વન અને ઓબ્જેક્ટ થ્રી બંને ઇક્વલ છે તો આઉટપુટ આપણને મળશે ફોલ્સ કેમ કે ઓબ્જેક્ટ વનની જે વેલ્યુ છે એ છે હંડ્રેડ અને ટ્વેન્ટી ટુ જ્યારે ઓબ્જેક્ટ થ્રીની વેલ્યુ છે માઇનસ વન વન તો બંનેની વેલ્યુ મેચ થશે નહીં આઈ અને જે ઓર એ ઓર બીની જે વેલ્યુ છે એ મેચ થશે નહીં આપણને આઉટપુટ મળશે ફોલ્સ સો આથી આપણું थर्ड चैप्टर के जेनी अंदर आपने सिंपल कॉन्सेप्ट सीखी गया ऑब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग ना सिंपल कंसेप्ट जेनी सीख कि क्लास ने कई रीते डिक्लेर करो मेथड कई रीते यूज़ करवी